तो बीजी तरफ लोकरक्षक भर्ती पेपर लीक कौभांड मामले भाजपाना कार्यकरो ने नेताओना नाम बहार आवता ज पक्ष चिंता में मुकाई गयो छे। पेपर लीक केस ना लीधे सरकार ने संगठन की छबी खरड़ाई होवानु अत्यारे चित्र उपसी आव्यु छे। दिल्ली हाईकमांडे स्थानिक नेताओं ने अहीं आदेश कर्या छे अने कह्युं छे के जेनुं पण नाम आवे तेने पक्ष मांथी तात्कालिक सस्पेंड करवामां आवे। आपराधिक छबी वाला तमाम कार्यकरोनी यादी अहीं मंगावामां आवी छे। संगठन तरफ थी आपने जणावी दईए के आ महत्वपूर्ण कामगीरी करवामां आवी रही छे। राजस्थान मध्यप्रदेश की चूंटणी पछी आ समग्र मामले मोटी कार्यवाही थई शके छे। जे पण खरडायेली छबी वाला कार्यकरो हशे तेमने पक्ष मांथी हकालपट्टी करवामां आवशे। आपने जणावी दईए के जे चार आरोपीओ छे ते पैकी बे आरोपीओनुं जे अहीं कनेक्शन जोवा मळ्युं हतुं तेनुं बीजेपी साथे कनेक्शन हतुं, जे अंतर्गत हवे संगठन पण हवे कार्यवाही करवा जई रह्युं छे। तो आज मुद्दे वधु जानकारी मेळवीशुं टीवी 9 ना संवाददाता अनिल पटेल पासेथी। अनिल, एक तरफ आ समग्र कौभांड बहार आव्या बाद सरकारनी सामे सवालो थया, तो साथे ज भारतीय जनता पार्टी संगठन ऊपर पण सवालो थया। हाईकमांड तरफथी कया प्रकारना आदेशो करवामां आव्या छे आ रीतनी छबी धरावता कार्यकरो पर? चित्र खास करीने जे रीते माहिती मळी रही छे ते प्रमाणे જે રીતે કાર્યકર્તાઓ લગભગ બે દિવસની અંદર ત્રણ કાર્યકર્તાઓ બીજેપીને જે સીધી રીતે પેપર લીક મામલા માં સંડોવણી એમની સામે આવી છે, અને નિશ્ચિત છે તમામને પાર્ટીએ તો સંતોષ સસ્પેન્ડ કરીને સંતોષ માની લીધો છે, પણ હાઈકમાન્ડે સીધી રીતે એક વાત નોંધી છે કે આના કારણે સતત પાર્ટીની જે છબી છે તે ખડાઈ રહી છે, અને લોકોની અંદર એક છાપ એવી ઊભી થઈ રહી છે કે જે કાર્યકર્તાઓ છે તે અપરાધિક છબીના વધારે છે। પણ પાર્ટીના નેતાઓ સ્પષ્ટપણે માને છે ગુજરાતની અંદર જ્યારે 1.25 કરોડની આસપાસ લોકો જે કાર્યકર્તાઓ જોડાયા હોય તો આવા લોકો હોય તો ત્યારે તમામ જિલ્લા જે પ્રદેશ જિલ્લાના જે પ્રમુખો છે તેમને કહેવામાં આવ્યું છે કે આવા જે બી કાર્યકર્તા હોય જેમની અપરાધિક છબી હોય અને જેના કારણે પાર્ટીની છબી ખડાતી હોય તો તેમની એક યાદી બનાવવામાં આવે અને સમયાંતરે તેમની જે પાર્ટીથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવે, જેથી પાર્ટીને ઘણી વખત જે પીછેહટ કરવાની ફરજ પડી છે, નામુસી ભરી સ્થિતિ સર્જાઈ રહી છે, તેનાથી બચી શકાય। અને ખાસ કરીને એ પણ સૂચના આપવામાં આવી છે જો પેપર લીક કાંડમાં કોઈ પણ જગ્યાએ આવા કાર્યકર્તાઓની લિપ્તતા અથવા તો કાર્યકર્તાઓની જે સંદેહ શંકા પણ થાય તો તેમને તાત્કાલિક હાલતો સસ્પેન્ડ કરવા, અને પછી પાર્ટી જો એમને ક્લીન ચીટ મળે તપાસ એજન્સી તરફથી તો જ તેમને લેવા। એટલે પાર્ટીએ મામલે હવે ગંભીર છે, અને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ જે પોતે અત્યારે રાજસ્થાનથી તેમને પણ સૂચના અપાઈ છે, તે પણ સ્થાનિક કક્ષાએ તમામ સૂચનાઓ આપીને તમામ મોરલી તમને કહેવામાં આવ્યું છે કે પ્રવેશ ઉત્સવ નહીં પણ હવે ગુણોત્સવની જરૂર છે કાર્યકર્તાઓમાં, જેથી નૈતિકતાનો સંચાર થાય। પણ સવાલ ચિત્રા એ જ ઊભી થાય છે કે જ્યારે પણ આવા કાર્યકર્તાઓ પકડાતા હોય છે ત્યારે નિશ્ચિત છે કે પાર્ટી ઉપર સવાલ ઊભા થવા સ્વાભાવિક છે, અને એટલા માટે જ આ પ્રકારની જે સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે। પણ સવાલ એ છે કે આની પહેલાં પણ તમને કહી દઉં કે જ્યારે અનેક પ્રકારના કિસ્સાઓમાં બીજેપી યુવા મોરચાના કાર્યકર્તાઓનું નામ અપરાધિક સ્થિતિમાં સામે આવ્યા હતા ત્યારે પણ પાર્ટીના જે પ્રભારી છે ભૂપેન્દ્ર યાદવે તેમને કડક સૂચના આપી હતી કે આવા કોઈ પણ કાર્યકર્તાઓ પાર્ટી સાથે ન જોડાય, પણ તે સમય દરમિયાન પણ કોઈ સ્ક્રુટની નથી થઈ એ વાત જરૂરથી સાબિત થાય છે, અને ફરીથી હવે સૂચનાઓ જે હાઈકમાન્ડ તરફથી આપવામાં આવી છે તો આને કમસેકમ પાલન થાય તેનો આગ્રહ જરૂરથી રાખવામાં આવ્યો છે, અને યાદી તમામ જિલ્લાઓમાંથી આવા જે કાર્યકર્તાઓની હવે મંગાવવામાં આવી રહી છે જેના ઉપર આગામી દિવસોમાં પગલાં લઈ શકાય અથવા તો તેમને પાર્ટીથી દૂર કરી શકાય। બિલકુલ, દિલ્હી હાઈકમાન્ડથી આ સમગ્ર મામલે આદેશો કરવામાં આવ્યા છે અનિલ। તો બીજી તરફ જીતુ વાઘાણી જેઓ પ્રદેશ અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના, તેમના તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આવી છે કે ટૂંક સમયમાં અથવા તો આટલા સમયની અંદર આ તમામ જે ખરડાયેલી છબીવાળા કાર્યકરો છે તેમના માટે એક ખાસ પ્રકારનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે અથવા તો કોઈ એક્શન લેવામાં આવશે? અનિલ, ખાસ કરીને ચિત્રા જે પ્રમાણે જીતુ વાઘાણીનું વલણ છે, સ્પષ્ટપણે તેમની જોડે જ્યારે વાત થઈ તેમનું સ્પષ્ટપણે કહેવું હતું કે આવી કોઈ પણ પ્રકારના જે કાર્યકર્તાઓ જે લિપ્ત થશે પેપર લીક કાંડમાં કે કોઈ બીજા એવી ઘટનાઓમાં તો નિશ્ચિત છે તેમની સામે પાર્ટી કાર્યવાહી કરે છે, પણ પાર્ટીનો એક બચાવ એ પણ છે કે લગભગ 1.25 કરોડ જેટલા કાર્યકર્તાઓ પ્રવેશ ઉત્સવના નામે અને જે એમને કાર્યકર્તાઓ જોડો અભિયાનના નામે જોડવામાં આવ્યા છે ત્યારે કોણ કાર્યકર્તા કેવો છે તેનું સ્થાનિક કક્ષાએ ખાસ કરીને જિલ્લા અને તાલુકા કક્ષાએ એ જાણવું મુશ્કેલ છે, પણ જેમ જેમ લોકોની પ્રવૃત્તિઓ સામે આવી રહી છે તેમ તેમ તેમની સામે પગલાં લેવામાં આવશે, અને યાદી જે છે તમને કહી દઉં કે ઇલેક્શન જે ગણવામાં આવી છે કે જે રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢનું ઇલેક્શન છે 5 રાજ્યોનું, એ જો
પતી જશે એની પછી નિશ્ચિત છે કે યાદીની સ્ક્રુટિની કરવામાં આવશે અને જે ગંભીર પ્રકારના જેમની સામે ગુના છે અથવા જેના કારણે પાર્ટી બદનામ થઈ શકે છે તેમને પાર્ટીથી દૂર કરવાની જે કામગીરી છે એ જરૂરથી થઈ શકે છે. બિલકુલ, સાથે જે ભારતીય જનતા પાર્ટી સંગઠન છે તેના ઉપર આ પ્રકારના તમામ કહી શકાય કે અહેવાલો આવી રહ્યા છે કે આટલા કાર્યકરોની સંડોવણી આના પર છે, જેને લઈને ડેમેજ કંટ્રોલ શું કરવામાં આવી શકે છે? કોઈ પણ મોટા નેતાઓ દિલ્હીથી અહીં પહોંચી શકે છે? કારણ કે અહીં સીધો સવાલ પક્ષની વિશ્વસનીયતા ઉપર થઈ રહ્યો છે અને ખાસ કરીને લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પક્ષ આને ડેમેજ જે છે તેને કંટ્રોલ તો ચોક્કસથી કરશે. બિલકુલ ચિત્રા, કારણ કે તમને કીધું કે જ્યારે 2017માં વિધાનસભા ઇલેક્શન હતું અને તેના પહેલાં યુવા મોરચાનું એક મોટું કાંડ સામે આવ્યું હતું જેમાં કેટલાક યુવા મોરચાના જે પદાધિકારીઓ કેટલાક બિઝનેસમેનોને ધમકાવ્યા હતા પૈસા ઉઘરાણી અને વ્યાજની વાત આવી હતી, ત્યારે જે પ્રદેશ પ્રભારી છે ભૂપેન્દ્ર યાદવ તેમણે આ સીધી રીતે તમામને સૂચના આપી હતી કે આવા કાર્યકર્તાઓની કોઈ જરૂર નથી અથવા તો આવા કાર્યકર્તાઓ સામે પગલાં લેવામાં આવે અને એક સંદેશો તમામ કાર્યકર્તાઓને આપવામાં આવે. ઠીક એવી જ રીતે જ્યારે 2019ની લઈને પાર્ટી તૈયારી કરતી હોય અને આટલું મોટું કાંડમાં સીધી રીતે પાર્ટી કાર્યકર્તાઓનું નામ આવતું હોય ત્યારે નિશ્ચિત છે પાર્ટીની જ જમીન જે પાર્ટીની છબી છે તે ખડાઈ છે તે સ્પષ્ટપણે હાઈકમાન્ડનું માનવું છે અને નિશ્ચિત છે અત્યારે તમામ જે પ્રાયોરિટી છે એમની એ કોઈ પણ રીતે જે કાર્યકર્તાઓનું નામ આવે તેમને કાઢવામાં આવે ને એના માટે તમને એ પણ કહી દઉં કે સરકાર અને સંગઠનના લોકો સાથે પણ ચર્ચા થઈ છે કે આવી રીતે સરકારમાં પણ જે અધિકારીઓ આની અંદર લિપ્ત છે તેની સામે પણ પગલાં લેવાય, પણ સંગઠન એટલા માટે મહત્વપૂર્ણ છે, સંગઠન જવાબદારી પ્રદેશ પ્રમુખની છે અને સાથે હાઈકમાન્ડની છે. અમિત શાહના સીધા માર્ગદર્શન જે છે એ અત્યારે લેવામાં આવી રહ્યા છે અને નિશ્ચિત છે કે જ્યારે ઇલેક્શન પતશે તેની પાસે એક મોટી જે સંમેલન કહો કે પછી સંગઠન કહો જિલ્લા કક્ષા એ તે પણ યોજાશે અને લોકોને, કારણ કે જે રીતે સંગઠનમાં કહેવામાં આવી રહ્યું છે કે હવે પ્રવેશ ઉત્સવ નહીં પણ સાથે ગુણોત્સવ એટલે કાર્યકર્તાઓની અંદર નૈતિકતાનો સંચાર કરવામાં આવે તેવા પ્રયત્નો જરૂરથી આગામી દિવસોમાં હાથ ધરાશે, તેના માટે બેઠકો અને સંમેલનોની અંદર એ વાત જરૂરથી એ કરવામાં આવશે અને પાર્ટી એ પણ વિચારી રહી છે કે આગામી દિવસોમાં એક પ્રતિજ્ઞાપત્ર પણ જે કાર્યકર્તાઓ જે જોડાય તેના ઉપરથી લેવામાં આવે જેની અંદર આ તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે તેઓ આ વસ્તુ કરશે તો પાર્ટી માટે સનિષ્ઠ ગણાશે, આ વસ્તુ કરશે તો તે પાર્ટી માટે સારું નહીં રહે, તેમને કાઢી મૂકવામાં આવશે. એટલે તમામ વસ્તુ કરવાની વિચારણા છે તે હવે શરૂ થઈ ગઈ છે. બિલકુલ, આભાર અનિલ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે આ સમગ્ર કૌભાંડમાં જે બે આરોપીઓ હતા ચાર પૈકી જેની ધરપકડ થઈ છે, આમ તો પાંચની સામે ફરિયાદ દાખલ થઈ છે, પરંતુ ચાર જે આરોપીઓ હતા તેમાંથી બેનું કનેક્શન ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયું હતું, જેને લઈને હવે પક્ષ ચિંતામાં મુકાયો છે અને દિલ્હી હાઈકમાન્ડથી આદેશ કરવામાં આવ્યો છે કે જેટલા પણ ખરડાયેલી છબીવાળા તમામ જે કાર્યકરો છે તેમના વિરુદ્ધ અહીં સસ્પેન્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને તેઓનું એક લિસ્ટ બનાવવામાં આવે અને આગામી દિવસોમાં તેમના વિરુદ્ધમાં કાર્યવાહી સંભવ છે.